જલસો લાઈવ જમીનનો દિવસ છે આજે, અને આજે અમારી સાથે સ્ટુડિયોમાં અમીબેન છે. અમીબેન બહુ જ જાણીતા શાસ્ત્રીય સંગીતના ગાયિકા છે અને બહુ જ એમનો અવાજ જુદી તરજનો છે. એટલા બધા સરસ ગીતો, ભજનો, સંગીતની બંદિશો આ બધું એમણે ગાયું છે. અને સંગીતના જે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો થાય ને, સપ્તક પ્રકારના બેઠકો થાય, એમાં એમનું બહુ જ નામ છે. અને આજે લાઈવ જમીન કરવાના છે અમારી સાથે. વેલકમ ટુ જલસો અમીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. અને સૌથી પહેલો સવાલ છે, કોઈ પણ સિંગર માટે થાય કે સંગીત જ કરવું છે કે સંગીત જ ગમે છે, એ પ્રેરણા નાનપણથી હતી કે મોટી ઉંમરે રિયલાઇઝ થયું? નાનપણથી જ, એકચ્યુઅલી બહુ જ નાના હતા ત્યારથી પપ્પા મારા શીખે, રાસકાકા રાસબિહારી દેસાઈ ગુરુજી અમારા, એમની પાસે સુગમ સંગીત શીખે અને અમે લોકો નાના નાના સાંભળીએ, હું મારી સિસ્ટર બધા, લાઈક નાનપણથી કાનમાં પડતું જાયું કે ને, બાળપણમાં જે સાંભળ્યું હોય ને એ બધું આપણને કાયમ સાથે રહે એવું. એટલે બસ એવી રીતે ગાતા અમે લોકો શીખ્યા થોડું થોડું. પછી પપ્પાએ બહુ સરસ અમને લોકોને શીખવા માટે આગળ આખું બધું વ્યવસ્થા પોતે પણ શીખવાડે. પહેલું તો મારા પપ્પા દિનેશ ભટ્ટ, એમની પાસે અમે શીખ્યા. પછી રાસબિહારી દેસાઈ, પછી લીલાતાઈ ખાંડેકર, અને પછી મારા ફાધર ઇન લો જે છે, આઈ મીન કૃષ્ણકાંત પરીખ મારા ગુરુજી, જેમની પાસે 18 વર્ષથી પણ વધારે અમે લોકો, અને મારા હસબન્ડ પાસે પણ નીરજ પરીખ ગુરુ થાય એટલે નામ દેતા કાન પર હાથ અડાડવો પડે. અચ્છા, એટલે નાનપણથી જ ખબર હતી, વાતાવરણ હતું ઘરમાં આસપાસ. તો સ્ટડી વખતે કેવા હતા તમે? સ્ટડીમાં પણ સારા, બહુ જ સારા નહીં, સારા ઓકે. પણ અમને સ્કૂલમાં પણ બહુ જ કહે ને કે પ્રોત્સાહન આપે અમારું ગાવાનું. મને બહુ જ મને યાદ છે કે હું કોલેજમાં જેમ બંક મારો ને, તેમ અમને સ્કૂલમાં પણ છુટ્ટી હતી કે તમારે પ્રોગ્રામ્સ હોય તો ભાઈ તમે ના આવશો, ચાલશે. ઓકે, એમને બહુ બહુ જ સપોર્ટ સ્કૂલમાંથી પણ મળે છે. અને નાના હતા ત્યારથી શીખો છો એટલે સ્ટેજ પર આવવાની શરૂઆત પણ બહુ જલ્દી થઈ ગઈ હશે ને? બહુ જ જલ્દી, 7-1 વર્ષના ઉની ઉંમરથી લગભગ ગાઉં છું. અને યાદ છે ફર્સ્ટ સ્ટેજ શો? ના, એ તો આમ હશે તો પપ્પાએ કંઈક એની સાથે ગાયું હશે, બહુ જ યાદ. એટલે આમ ફર્સ્ટ મેમરી કઈ છે તમારી કે હું આ સ્ટેજ પર આ ગાયું હતું પબ્લિકલી? મારા પપ્પાની ઓફિસની કોમ્પિટિશન્સ, એટલે મીન જોનલ બધું ટેલિફોન્સમાં પપ્પા, એટલે અમે કોમ્પિટિશનમાં ગાવાનું, ત્યાંથી જ સ્ટેજ પર્ફોર્મન્સ. અને પછી ભવન્સમાં અમે લોકો શીખીએ, અને અમે સૌથી નાના હું ને મારી સિસ્ટર સૃષ્ટિ સાથે જ શીખ્યા છે, એટલે એની વાત જોડે જોડે આયા કરે છે. એટલે અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ બહુ જ એવી રીતે જોઈએ તો ત્યારે પરફોર્મ કર્યું, ગીતા હોલ ભવન્સ કોલેજમાં. સૃષ્ટિબેન પોતે પણ અહીંયા એક લાઈવ જેમિંગ કરી ચૂક્યા છે આની પહેલાના અને પહેલાના એપિસોડમાં, અને એમના સિસ્ટર થાય, સંગીત એમના ખૂનમાં જ છે. અને તમે આટલું બધું મ્યુઝિકની આસપાસ રહેતા હોય એટલે તમારા માટે રિફ્રેશમેન્ટ સંગીત સિવાય બીજું કંઈક શોધવું પડે, તો તમને ફ્રી ટાઈમમાં શું ગમે? એકચ્યુઅલી સાચું કહું ને તો મને સંગીત એટલું બધું, એટલે હું એમાંથી બહાર આવતી જ નથી, હું એમાં એટલી ફ્રેશ હોઉં જ છું કે મને વધારે કંઈક અલગ થવાની કે કરવાની જરૂર નથી. ઓકે, તો એ સિવાય પણ આમ બીજો શોખ કયા મ્યુઝિક સિવાય? મને કુકિંગનો બહુ જ શોખ છે. ઓ, યુ કુક? આપણે ક્યારેક અમને બંનેને તામ પણ એમને મારી સાથે ફાવે છે, એમણે કીધું છે એટલે એમના ઘેર જઈને ખાઈ આવીશું ક્યારેક. સરસ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ ફોર ટુડે શો.